नमस्ते विद्यार्थी मित्रों, जेम स्कूल नी यूट्यूब चैनल में दरेक विद्यार्थी नो हार्दिक स्वागत छे। तो तमारे टीचर सुथार मित्तल धोरण त्रण नी अंदर आसपास आपणे चार पाठ अगाउ जोई गया। अत्यारे आपणे पांचमो घर एक शाळा पेज नंबर 32 आना विषय मैं तमने थोड़ीक माहिती आगना जे रिपीट करावी चार पाठों एनी अंदर मैं तमने आपी हती, छता अत्यारे हूँ तमने फरीथी पण माहिती आपी दऊ। थोड़ी समझूती आपणे जोई लईए। तो मित्रों, घर एक शाळा एटले कहेवामां आव्युं छे के आपणने घर આપણું જે ઘર છે, આપણે જ્યાં રહીએ છીએ તે આપણને આપણા ઘર તરફથી પણ ઘણું બધું એમ કે શીખવા મળતું હોય છે। આપણે જ્યારે સ્કૂલમાં જતા નથી હોતા બરાબર, અને એની પહેલાં આપણને કોની જોડેથી બધું વર્તનનું આદતો ગુણ વ્યવહાર વગેરે આપણને કોની જોડેથી શીખવા મળે છે, આપણા કુટુંબ જોડેથી। તો અહીંયા ઘર એક કે આપણી શાળા છે, આપણું કુટુંબ છે, ઘરના જે સભ્યો છે એ કોણ છે, આપણા કુટુંબ કે ઘરના બધા ભેગા થાય છે એટલે કુટુંબ બને છે। આપણે કુટુંબમાં ઘણી બધી વસ્તુઓ શીખીએ છીએ કે કુટુંબમાં આપણને સભ્યો જોડેથી ઘણી બધી વસ્તુઓ શીખવા મળતી હોય છે, કે એમની જોડેથી અન્ય વસ્તુઓ શીખીએ છીએ અને કુટુંબ જે છે બરાબર આપણે બીજે ક્યાંયથી શીખીએ તેના કરતાં કુટુંબમાંથી શીખીએ છીએ। આપણે અમુક કાંઈ શીખવું હોય તો આપણને કોઈ આડોશપાડોશ કોઈ શીખવાડતું નથી, જ્યારે કોઈ આપણને મુશ્કેલીમાં પડ્યા હોય તો એ પણ આપણને કુટુંબ તરફથી એનો રસ્તો મળી જાય છે। તો એ રીતે એમ કે આપણે કોઈ બીજા જોડેથી શીખીએ તેના કરતાં કુટુંબ જોડેથી શીખીએ છીએ, એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ, એટલા માટે આપણે કુટુંબથી નજીક હોઈએ છીએ। ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ અને તેના વિશે વાતો કરીએ। તો આપણા કુટુંબની અંદર આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, કાકા કાકી બરાબર, આમ આપણે બધા ભેગા જો રહેતા હોય તો કે આટલા પરિવાર આપણા દાદા દાદી બધાની જોડે આપણે રહેતા હોઈએ છીએ, દરેકની જોડેથી આપણને અલગ અલગ શીખવા મળતું હોય છે। અહીંયા કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડો અથવા દોરો। અહીંયા દરેક વિદ્યાર્થીએ એક ફોટો ચોંટાડવાનો છે। તમે ફોટો કલરિંગવાળો ના હોય તો ચાલશે, એની પ્રિન્ટ પણ તમે ચોંટાડી શકશો। તો દરેક વિદ્યાર્થીએ અહીંયા એક ફોટો ચોંટાડવો તમારા પરિવારનો। તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને તેમનો સંબંધ લખો। આપણે કુટુંબની અંદર બરાબર કોણ કોણ છે, આપણે તો આપણે જ છીએ બરાબર, આપણે પોતે, પણ આપણા અહીંયા દાદાનું નામ લખવાનું એક બરાબર, કારણ કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ, અહીંયા ધારો કે દાદાનું નામ લખવાનું, અહીંયા હું સંબંધમાં જ ખાલી લખું છું, નામ તમારે પોતે તમારા દાદાનું લખી દેવાનું, દાદાનું નામ, એમનો તમારે એમની સાથે શું સંબંધ છે દાદાનો, પછી દાદીનું લખવાનું બરાબર, પછી પિતાનું લખવાનું એટલે કે પપ્પાનું, પછી મમ્મી, બહેન હોય તો બહેન, ભાઈ હોય તો ભાઈ, પછી આપણે છેલ્લે પોતે બરાબર ને। અહીંયા નામ તમારે તમારી રીતે લખવાના છે અને હોમવર્કની અંદર પણ આ પ્રશ્ન લખી દેવો। તમારા કુટુંબના કોઈ પણ બે સભ્યો વચ્ચેનો સંબંધ લખો,
पति पत्नी भाई बहन माता दीकरी पुत्रे तमारा कुटुंबना बे सभ्योना नाम तेओनुं सगपण अहींया आप्युं छे उदाहरण रमेशभाई रूपल रमेशभाई अने रूपल तो रमेशभाई रूपल ने शुं थाय छे मामा अने रमेशभाई रूपल रमेशभाईनी भाणेज थाय छे तो ए रीते अहींया आपणने बतावी छे उदाहरण ए रीते आपणे बीजुं लेवानुं छे भाई बहन बराबर भाई बहनों लो का तो कोई बीजानो पण तमे लई शको छो पति पत्नी तो अहीं आपणे लई लीए आपणा मम्मी ने पप्पानुं नाम लई लीए तो पति पत्नीनो संबंध आवशे अहीं कोई एक धके दादानुं लीए पोत्रीनुं लीए पुत्रनुं लीए बराबर ने अहीं कोई दादानुं नाम लख्युं होय तो एनी सामे આપણે આપણું નામ લખીએ તો શું આવશે દાદા પૌત્ર અહીંયા આપણે આપણે બહેનનું નામ લખીએ ધારો કે બરાબર કાં તો આપણા પપ્પાનું નામ લખીએ તો પિતા પુત્રી બરાબર એવી રીતે દરેકે આ કોષ્ટક બંને હોમવર્કની અંદર પૂર્ણ કરવા વિચારો અને કહો તમારું લાડકવાયું નામ શું છે તો આપણે ઘરની અંદર આપણને જે લાડથી નામ દઈને બોલાવતા હોય એ નામ લખવાનું છે તમારું નામ તો સાચું જે છે એ છે પણ તમને લાડમાં કયા નામથી ઘરે બોલાવે છે એ લખવાનું કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે લાડથી આપણને શું કહે છે એ લખવાનું તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો તો આપણે આપણા કુટુંબના સભ્યોને આપણાથી કોઈ મોટા હોય એમને આપણે માન દઈને બોલાવીએ છીએ આપણાથી જે મોટા હોય એમને શું માન આપીને અહીંયા લખવાનું અમારા કુટુંબના સભ્યોને અમારાથી મોટા હોય એમને માન આપીને બોલાવીએ છીએ પાછળ પાન પર આપેલ ચિત્રને સાવચેતીપૂર્વક જુઓ ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે તો આપણે હવે પેજ નંબર 34 પર જોઈશું પાછળનું પેજ તો અહીંયા ચિત્ર આપેલું છે એ ચિત્રમાં આપણે જોઈ રહ્યા છીએ કે આપણને બે વ્યક્તિઓ એકસરખી દેખાય છે તો એકસરખી દેખાતી વ્યક્તિઓ કઈ છે બંને બહેનો કેમ એકસરખી દેખાય છે કે એ બંને સગી બહેનો છે એટલા માટે પ્રશ્ન નીચેનો હવે જોઈએ આપણે શું તમારી અને તમારા કુટુંબના કોઈ સભ્ય વચ્ચે વાત કરવામાં ચાલવામાં હસવામાં અથવા દેખાવની રીતે સમાનતા છે કોની સાથે અને કેવી રીતે તો આપણે છીએ બરાબર આપણા પપ્પાની મમ્મીની કોઈની ટેવો એવી હોય તો એ ટેવો આપણની અંદર જોવા મળતી હોય છે તો આપણે અહીંયા ધારો કે કરીએ કે આપણે આપણી ચાલવાની બાબત જે છે બરાબર તો આપણે પપ્પા સાથે ચાલવાની વાત લઈ લઈએ તો અહીંયા કરીએ મારી પપ્પા સાથે ચાલવાની બાબતમાં બરાબર એક ટેવ એવી છે પછી અહીંયા દાદા સાથે હસવાની આગળનું તમારે સેમ લખી દેવાનું છે મારા પપ્પાની મારા દાદા સાથે હસવાની બરાબર તો અહીંયા લઈએ આપણે મારા પપ્પાની મારા દાદા સાથે હસવાની તો આપણી પણ આપણા પપ્પા જોડે હોય ટેવ હસવાની એવી બરાબર
હસવાની ટેવ આવશે. પછી આપણી બહેન હોય બરાબર, એ મમ્મી કે કોઈ, જો એક મિનિટ, હસવાની આવી ગયું, ચાલવાની આવી ગયું, બરાબર, વાત કરવાની બાકી છે. કે આપણી બહેન હોય બરાબર, તો આપણા મમ્મી જોડે સંબંધ હોય, દાદા જોડે હોય, બા જોડે હોય અથવા પપ્પા જોડે હોય, એવી રીતે અહીંયા બે તમારે તમારી જાતે લખવાનું છે. હવે આગળનું જે છે આપણે આવતા પીરિયડમાં શીખીશું. તો મિત્રો, પેજ નંબર 33 પર મેં તમને જે બે કોષ્ટક આપ્યા હોમવર્કની અંદર, અને એની નીચેના જે પ્રશ્નો છે લાડકવાયુ નામવાળા, એ ત્રણ પ્રશ્નો તમારે તમારી આસપાસની નોટની અંદર લખવાના છે. થેન્ક યુ.